રાજ્યપાલ શ્રીએ લેડી ગવર્નર સાથે ગુજરાત વિદ્યાપીઠની અચાનક મુલાકાત લઈ જાત તપાસ કરી. ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવી સાથે ગુજરાત વિદ્યાપીઠની બપોરે 4 કલાકે અચાનક જ મુલાકાત લીધી હતી. અહીં ભોજનાલય, સ્વચ્છતા સંકુલો અને છાત્રાવાસની સરપ્રાઇઝ વિઝિટ કરી હતી. મહાત્મા ગાંધીના આદર્શોની વરેલી ગુજરાત વિદ્યાપીઠમાં સ્વચ્છતા સંકુલો અને છાત્રાવાસની જર્જરિત અને દયનીય હાલત તેમજ અપાર ગંદકીને નિહાળી રાજ્યપાલશ્રીએ અત્યંત દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે વ્યથા રજૂ કરતા જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીજીના આદર્શોને વરેલી આ સંસ્થામાં જ ગંદકી અને જર્જરિત હાલત જોઈ મન દ્રવી ઉઠે છે. ગાંધીજીના સ્વચ્છતાના આગ્રહનું અહીં પાલન થાય તે માટે રાજ્યપાલશ્રીએ વિદ્યાર્થીઓને આહ્વાન કર્યું હતું. રાજ્યપાલ શ્રી અચાનક જ કુમાર છાત્રાલયમાં પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓને રૂમમાં જ મળ્યા હતા. તેમણે અહીં સ્વચ્છતા તેમજ ઉપલબ્ધ સુવિધાની માહિતી મેળવી હતી, જ્યારે લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવી મહિલા છાત્રાલય પહોંચ્યા હતા અને અહીંની ગંદકી અને જર્જરિત દયનીય હાલત જોઈને દુઃખ વ્યક્ત કર્યું હતું. એટલું જ નહીં, વિદ્યાર્થીઓને સ્વચ્છતા માટે સમૂહ શ્રમ કરવા અનુરોધ પણ કરાયો હતો. રાજ્યપાલશ્રીએ આ તકે વિદ્યાપીઠના કુલનાયક શ્રી રાજેન્દ્ર ખીમાણી તેમજ કાર્યકારી રજિસ્ટ્રાર શ્રી નિખિલ ભટ્ટને તાત્કાલિક મરામત કર્યા હાથ ધરવા અને સ્વચ્છતાનો પ્રબંધ કરવા ભારપૂર્વક અનુરોધ કરી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. રાજ્યપાલશ્રીએ અહીં છાત્રાવાસમાં વસતા વિદ્યાર્થીઓને પણ સ્વચ્છાગ્રહી બનાવવો આગ્રહ કરી ગુજરાત વિદ્યાપીઠને ગાંધીજીના સ્વપ્નનું શિક્ષણ સાધનાનું આદર્શ સ્થાન બનાવવા અનુરોધ કર્યો હતો.